વેલકમ બેક ટુ માય ચેનલ ગુજુ ફિટનેસ. હું છું મિલન ડોડિયા અને આજે આપણે જોવાના છે કે કઈ રીતે ચેસ્ટને ગ્રો કરવી. ચેસ્ટને આજે હું તમને 5 એક્સરસાઇઝ શીખવાડીશ જે ખૂબ જ ઉપયોગી છે, જે ખૂબ જ હાર્ડ એક્સરસાઇઝ છે, જે તમારી ચેસ્ટને ગ્રો કરવામાં તમારી મદદ કરશે. ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. એની પહેલાં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સબસ્ક્રાઇબ કરી ગયેલ હોય તો એક લાઇક જરૂર કરી દેજો. ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલી એક્સરસાઇઝ છે એ છે સિમ્પલ પુશઅપ્સ. આ પુશઅપ્સમાં આપણે જ્યારે નીચે જઈએ છીએ ત્યારે 3 સેકન્ડ લેવાની છે, 1, 2, 3 અને 1 સેકન્ડ ઉપર આવતા લાગવી જોઈએ. આ રીતે આપણે એક્સરસાઇઝ કરવાની છે, આ રીતે પુશઅપ્સ લગાડવાના છે. ધીરે ધીરે નીચે જવાનું છે અને એકદમથી ઉપર આવવાનું છે. બીજી એક્સરસાઇઝ પહેલી એક્સરસાઇઝ કરતાં થોડી અઘરી છે. આ એક્સરસાઇઝમાં આપણે બંને હાથની નીચે બે નાના નાના પથ્થર રાખી દેવાના છે. આવું કરવાથી આપણે પૂરેપૂરું પ્રેશર આપણી છાતી ઉપર આવશે અને આપણી છાતી સ્ટ્રેચ થશે, જેથી આપણી છાતી ગ્રો કરશે એટલે કે પહોળી થશે. આ એક્સરસાઇઝમાં ધ્યાને રાખવાનું છે કે તમે જેટલા નીચે જઈ શકો એટલા નીચે જવાનું છે. જમીન ઉપર તમારી છાતી અડવી જોઈએ. નેક્સ્ટ એક્સરસાઇઝ છે ડિક્લાઇન પુશઅપ્સ. આ થોડી હાર્ડ એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝમાં તમારે પગને થોડા ઉપર રાખવાના હોય છે, 1 થી 2 ફૂટના અંતર ઉપર, અને તમારે જમીન ઉપર હાથ રાખીને છાતીને તમારે ફ્લોર ઉપર ડાળવાની કોશિશ કરવાની હોય છે. આ એક્સરસાઇઝમાં ધીરે ધીરે નીચે જવાનું છે અને એકદમથી ઉપર આવવાનું છે. આ એક્સરસાઇઝના તમે રોડના 15 થી 20 રેપ મારશો, એના 4 સેટ લગાડશો એટલે તમારી ચેસ્ટ જલ્દીથી ગ્રો થઈ જશે. હવે આવે છે થોડી પ્રો લેવલની એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝમાં તમારે બેગની અંદર ચોપડા ભરી લેવાના છે અને તમારા બંને હાથને નીચે નાના નાના પથ્થર રાખી દેવાના છે અને તમારે નીચે જવાનું છે ધીરે ધીરે અને એકદમથી ઉપર આવવાનું છે. તમારે નીચે જાવશો ત્યારે 3 સેકન્ડ લેવાની છે અને ઉપર આવશો ત્યારે 1 સેકન્ડ લેવાની છે, એટલે 1 સેકન્ડમાં ઉપર આવવાનું છે. આ રીતે તમારે એક્સરસાઇઝ કરવાની છે. આના તમારે 10 થી 15 દંડ પીલવાના છે, ત્યારબાદ તમારે 1 થી 2 મિનિટનો આરામ લેવાનો છે. હવે આવે છે આ વિડીયોની સૌથી હાર્ડ એક્સરસાઇઝ, જેનું નામ છે ડિક્લાઇન વેઇટ પુશઅપ્સ. આ એક્સરસાઇઝમાં તમારે બેગની સાથે પગને ઉપર રાખીને એક્સરસાઇઝ કરવાની છે, એટલે કે દંડ પીલવાના છે. આ તમારે કેટલા રેપ મારવાના છે, આના તમારે 10 થી 12 રેપ લગાડવાના છે. જો તમારાથી એકસાથે 10 પુશઅપ્સ ના થઈ શકતા હોય આ એક્સરસાઇઝના, તો શરૂઆતમાં તમે 2 થી 3 કરી શકો છો, ત્યારબાદ 5, 6 આ રીતે તમે વધારી શકો છો. પણ આ એક્સરસાઇઝથી ખૂબ જ ફાયદો થશે, તમારી ચેસ્ટ ખૂબ જ જલ્દીથી ગ્રો થશે અને તમારામાં તાકાત આવશે.